ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવક્તા અને વ્યવસાય સીએ કૈલાસ ગઢવીજી. કૈલાસજી, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આપ તે જણાવો કે અત્યારે જેની સૌથી મોટી બહુ મોટી ચર્ચા થઈ રહી છે પીએનબી કૌભાંડની, તેના વિશે આપ વિસ્તૃત માહિતી આપશો. પીએનબી કૌભાંડ આઝાદ ભારતના ઇતિહાસમાં બેન્કિંગ સેક્ટરનો સૌથી મોટો કૌભાંડ છે અને જે કૌભાંડ દેખાઈ રહ્યો છે એના સિવાય ઘણું તો નીકળી શકે એવી શક્યતાઓ છે. કૌભાંડમાં મૂળ મુદ્દે વન ટાઈપ ઓફ ફંડ વિધાઉટ ફંડ જે બેંક ગેરંટી આપતી હોય છે એ ટાઈપનો બેંકની ગેરંટી હતી. લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે હોય એ બેસિકલી, માન લો કે જે કોઈ વ્યાપારી હોય એમ કે મારે ફોરનમાંથી કોઈ વસ્તુ ખરીદવાની છે અને હું એનું પેમેન્ટ કરીશ, પણ સામે તમે મને બેંક અહીંયાથી ગેરંટી આપે તો શું છે, બેંક ટુ બેંક ટ્રાન્ઝેક્શન થાય તો કોઈ પણ બાયર હોય ત્યાં કન્ટ્રીના વેચાણ કરવાવાળો એને માલ આપી શકે. એ જ રીતે આમાં પહેલા પીએનબીએ ફોરનની બેંકની ગેરંટી આપી કે આને તમે પૈસા આપો, અમે તમને પૈસા આપી દેશું. આ કન્ટિન્યુ સાયકલ ચાલતી જ હતી. એમણે પૈસા આપ્યા, એમણે સામે બેંકને, બેંકે પૈસા આપ્યા, બેંકે સામે માલવાળા જે માણસ સપ્લાય કર્યો એને પૈસા આપ્યા અને રિટર્ન રિપેમેન્ટ આવી ગયો. આ સાયકલ ચાલતી, સાયકલ તૂટી એટલે આ પ્રસ્તાવ આવીને ઉભો રહ્યો અને આવું સતત મોટે પાયે ચાલતું રહ્યું હતું. મુદ્દો એ છે કે બેંક તરફથી ફોલ્ટ મોટા મોટો એ થઈ ગયો છે કે બેંકને જ્યારે પણ કોઈ આવો નોન ફંડ બેસ એડવાન્સ આપતી હોય ત્યારે બેંક એના સામે 110% સિક્યુરિટી લેતી હોય છે, જ્યાં આ બેંકના ઓફિસરો ફેલ ગયા છે. અને ખાસ કરીને 2015 થી, ફરવરી 2015 થી આ કૌભાંડ ચાલતું હતું અને આ કૌભાંડની વ્યાપ બહુ મોટે પાયે લોકોએ કર નાખી અને એ અસર અલ્ટિમેટલી આખી બેન્કિંગ સેક્ટર પર પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારની શું ભૂમિકા લાગે છે આની અંદર? જો આમ જોવા જઈએ તો ઓફિશિયલી કેન્દ્ર સરકારની ભૂમિકા કોઈ પણ સરકાર હોય એની નથી હોતી. આમાં આમાં ભૂમિકા હોય છે જે બેંકના અધિકારીઓની, કારણ કે આ નીચે બ્રાન્ચ મેનેજરનું કામ નથી. આવા ડિટેલ્સ એડવાન્સીસ માટે ઉપર સુધી વાત જાય છે એટલે બોર્ડમાં ચર્ચા થાય છે, બોર્ડ એપ્રુવલ આપે છે અને પછી આવા ફાઇનાન્સ થાય છે. પણ કેન્દ્રની ભૂમિકા જે હાલની ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે એની ભૂમિકા આમાં એટલે વધારે સિરિયસ થઈ જાય છે કે જ્યારે જે આ કૌભાંડ ચાલતા હતા એ બાબતમાં પ્રધાનમંત્રી ઓફિસને ઓફિશિયલી 3 અલગ અલગ લોકો જોડે જુદા જુદા સમયમાં જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા જણાવવામાં આવ્યું 7 મે 2015ના દિવસે એ અધિકારી તરફથી, એક વ્યક્તિ તરફથી જે વ્યક્તિ આ કંપનીમાં ડાયરેક્ટર હતો, જેને ખબર પડી કે આજે અમને લોન લીધી છે અમારી કંપનીએ, એ ખોટી લીધી છે, તરત જ પોતે જ એનો એમડીએ, એ જ્વેલરી કંપનીનો એમડી ગીતાંજલિ જોશી એમડીએ પોતે જ પ્રાઇમ મિનિસ્ટર હાઉસમાં લેટર લખીને આપ્યો, જોડે જોડે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને આપ્યો, સીબીઆઈને આપ્યો અને એ જ રીતે રિલેવન્ટ જેટલી પણ ઓથોરિટી છે બધાને જાણ કરી કે આ રીતે મોટા કૌભાંડ ચાલી રહ્યા છે એટલે સરકારને જાગીને આના પર એક્શન લઈને આ માણસ કોઈ મોટો ફ્રોડ કરી રહ્યો છે, અલ્ટિમેટલી ઇકોનોમીને અને બેંકોને નુકસાન પહોંચાડશે. બહુ રિટર્ન લેટર છે, રિટર્ન લેટરમાં એ પણ લખવામાં આવ્યું છે કે જલ્દી સાવચેત થાજો, જે રીતે આને એડવાન્સીસ લીધા છે આ દેશ છોડીને ભાગી જશે, આવું પણ લખેલું છે. આ લખાવેલા 3 મુખ્ય માણસોમાંથી એક ત્યાંના આપણે જાણીએ શિવપ્રસાદ કરીને હતો, જે પાસ્ટ એક્સ અધિકારી હતો. બીજો જે માણસ હતો એ આનાથી રિલેટેડ બિઝનેસ કરતો હતો આમના જોડે, એ હતો એ દિગ્વિજયસિંહ જાડેજા કરીને આપણા ગુજરાતનો જ હતો. અને ત્રીજા જે માણસ હતા એ અવિનાશ કરીને છે, વૈભવ કરીને છે, એવું ત્રણેય જણા એને લખેલું છે. અને ગવર્મેન્ટના બધા એટલે સરકારને જવાબદારી એટલે ફિક્સ થાય છે કે સરકારને જાણ હોવા છતાં સરકારે આના ઉપર ઇમિડિયેટ જે એક્શન લેવું જોઈએ, ન લીધું એટલે સરકાર ક્યાં કુંભકર્ણના જોડે એક ઇન્જેક્શન લઈને ઊંઘી રહી છે. કોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ ટૂંકમાં થયો છે. પહેલા પણ આવા કૌભાંડો થઈ ગયા છે, જેમ કે વિજય માલ્યાની વાત કરીએ, કૌભાંડો કરીને મોટા માથા વિદેશ ભાગી જાય છે, તેના માટે નક્કર પગલા શું લેવા જોઈએ? સૌથી પહેલા જો તમને આ ટાઈપના કેસીસ હમણાં આ યુપીએ પછી આજે એનડીએની સરકાર આવી છે ને, નરેન્દ્રભાઈ મોદીની સરકાર, એમાં મોટે ફાયદે. આના પાછળ એક કન્સેપ્ટ જે કોમન મેનના મગજમાં એવું આવે છે કે જે એક આશરે એમ કહેવાય છે, લોકો વાત કરે છે કે 10 થી 15 હજાર કરોડ રૂપિયા ગયા લોકસભા ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ વાપર્યા હતા આ ચૂંટણી જીતવા માટે, સામ દામ અર્થદંડ ભેદ.
ચૂંટણીમાં સરકારે નહીં આવી ગઈ, પણ આ પૈસા જે આપવાના ફંડર એ લોકોના હતા, હવે એ લોકોને સાચવવાના ઉપર સાચું ખોટું થઈ ગયું છે, એના કારણે આપણે બેંકો સફર કરી રહી છે. તમે વાત કરી ઘોડા છૂટી અમે તપેલા બાંધવાની, તો આ વાત એટલે એટલો રિલેવન્ટ સાચું છે કે જે રીતે પ્રધાનમંત્રીની ઓફિસમાં જાણ કરવામાં આવી, આખી સિસ્ટમમાં સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ આ બધાને, પણ આ વસ્તુ મીડિયામાં ક્યારે આવી? જ્યારે એસબી પીએનબીએ સેબીને એમ જાણ કર્યું કે આટલો મોટો કૌભાંડ અમારે ત્યાં આવ્યો છે ને આ પૈસા અમારે કન્ટીજન્સી લાયબિલિટી જેમ અમે અમારા એકાઉન્ટમાં બુક કરીએ છીએ, ત્યારે વાત જાહેર થઈ. ત્યાં સુધી વાત જાહેર નથી, સરકારને ખબર હતી, કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટરને ખબર હતી, બધાને ખબર હતી, પણ સરકારે એ સમયે કોઈ એક્શન લીધું. અને એનાથી ખરાબ પરિસ્થિતિ શું છે કે આ જે નીરવ મોદી છે એ જનવરી 2018 દેશ છોડીને ફર્સ્ટ વીકમાં જતા રહ્યા, એના પછી 23-26 દાવોસની મીટિંગમાં પ્રધાનમંત્રી જોડે સ્ટેજ શેર કરે છે, પ્રધાનમંત્રી એની એના જોડે એને એને જે લિમિટેડ બિઝનેસમેનનો ગ્રુપ હતો એનામાં એસએસ એને બેસવા મળે છે, એના સાથે સાથે એ માણસને આખી જે 3 દિવસ દાવોસની વિઝિટ હતી એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે. એટલે ક્યાંક આ વસ્તુ એવું લાગે પ્રધાનમંત્રી આમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જાણતા હતા બધું અને એમણે આ બધું થવા દીધું. અને જે માણસ દેશમાં 1 જાન્યુઆરીએ ભાગોળો ઘોષિત થઈ ગયો છે એ 23-26 જાન્યુઆરી વચમાં પ્રધાનમંત્રીની ટીમમાં ફરે છે, એટલે દેશને જાગવાનો સમય આવ્યો છે કે શું આવા પ્રધાનમંત્રી દેશના બેંકોને લૂંટેરાઓને સુરક્ષા આપવા બેઠા છે? જી, આવા જે કૌભાંડીઓ જે લોકો વિદેશ ભાગી જાય છે એ લોકોને પાછા લાવવા માટે હવે શું કાયદોની વ્યવસ્થા શું કરવી જોઈએ? જો આપણે જાણીએ છીએ કે આપણા કાયદામાં ક્યાં કમજોરી છે, કમજોરી આપણા કાયદામાં સમય પછી આવા તો ભૂલાઈ જાય. ના ના, કાયદામાં આપણે કમજોર નથી, કાયદા જે જુદા જુદા દેશના જુદા જુદા કાયદા હોય. ઘણા દેશો એવા છે જે એના ત્યાં આવેલા શરણાર્થીને ક્યારે કોઈ દેશને આપતા નથી અને ત્યાં ત્યાં રહી શકે છે. કાયદા એ પણ છે કે એરપોર્ટ ઝોનમાં તમે જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં તમે જ્યાં બેસી જાઓ તો એ કોઈ દેશનો વિસ્તાર નથી હોતો, ત્યાં તમે ત્યાંથી કોઈ તમે પરાણે કાઢીને ના લઈ જઈ શકે. એટલે ઘણા બધા ટેકનિકલ કાયદાઓ છે, પણ એટલે અમે કહીએ કે જ્યારે આવા આવા કોઈ પણ ભગોળા ભાગતો, તમને ખ્યાલ હોય કે વિજય માલ્યા જે રીતે આ દેશમાંથી ભાગી ગયો, વિજય માલ્યા જાહેરમાં ભાગ્યો, સરકાર બધાને ખબર, આખા દેશને ખબર હતી, પ્રધાનમંત્રીને ખબર હતી કે આ આ આખી સિસ્ટમને ખબર હતી કે આ વિજય માલ્યા મોટો કમાન્ડ કરીને બેંકનો બેડ ડેટ્સ લોન એની છે, તો એ દેશ છોડીને કેમ નથી નીકળી ગયો? એ જ રીતે ઋષિ અગ્રવાલ એનો આવો મોટો કમાન્ડ છે, એ જ રીતે તમે લલિત મોદીનો કેસ છે. પણ આ બધા કેસ એટલે વધારે મોટે પાયે થાય છે કારણ કે પ્રધાનમંત્રીની ટીમ જે નરેન્દ્રભાઈ મોદીની આ સરકાર છે, પણ સુષ્મા સ્વરાજના ઉપર બ્લેમ આવ્યો અને મહારાષ્ટ્રના સીએમ રાજસ્થાનના સીએમ જે છે એના ઉપર બ્લેમ આવ્યો કે એમણે નીતીશ મોદી અને આપણા લલિત મોદીને પ્રમોટ કર્યો, એને ભાગી જવાનો તક આપ્યો, એને વિઝા લેવા માટે એને રિકમેન્ડેશન લેટર આપ્યો. તો આવા લોકોને પ્રધાનમંત્રી તે દિવસે અગર સેક કર્યા હોત મિનિસ્ટ્રીમાંથી સીએમમાંથી કાઢ્યા હોત તો શાયદ કામ કરવા લોકોને સિરિયસનેસ હોત કે ના આવી ભૂલ ના કરાય તો તારો જેલમાં નાખી દેશે, પણ આ નથી. એટલે સરકાર ક્યાંક આ કાંડા કાન કરે છે, એમાં જયારે આપણે જાણીએ કે સમજ સરકાર આ દેશમાં માત્ર એક માણસ ચલાવે છે એ નરેન્દ્રભાઈ મોદી છે, તે તો વધારે જવાબદાર વ્યક્તિ જો હું એવું વ્યક્તિગત કેપેસિટી માનું. બેંકો જે લોન આપે છે તે ઘણી વખત લોન પાછી મળતી નથી, જેને આપણે એનપીએ કહીએ છીએ, તેના માટે કઈ કાયદો વ્યવસ્થા છે? જો એમાં આખો રૂલ્સ છે, કેટલા એના આગળ ટાઈમ શેડ્યુલ છે, કેટલા દિવસ સુધી બેંકનો બેલેન્સ છે, લોન રીપેમેન્ટ આવે છે ત્યાં સુધી સ્ટાન્ડર્ડ લોન કહેવાય, પછી એ ડાઉટફુલ થાય, પછી બેડ ડેટ્સ થાય અને બેડ ડેટ્સ પછી એને રિકવરી ચાલુ થાય. નવા કાનૂન હમણાં જે બેંકિંગ કાનૂનમાં સરકાર ચેન્જ કરવા જઈ રહી છે, એ બેંકિંગ કાનૂનમાં સરકાર એવું કરવા જઈ રહી છે જેમાં સરકારની જવાબદારી, આ બહુ ટેકનિકલ અને સૂચક મુદ્દો છે, જે ચેન્જ આવ્યા જઈ રહ્યો છે બેન્કિંગ એક્ટમાં, તેનાથી એ શબ્દ એ ચેન્જ એવું બતાવે છે કે આ સરકાર જે આ બધા બેંક ભાગોળા ગયા એમાં ભાગીદાર તો થવા જઈ રહી છે પણ એની જવાબદારી લેવા તૈયાર નથી. એટલે બેંક પર નવા કાયદામાં ચેન્જ રેકમેન્ડ કર્યો સરકારે કે 1.5 લાખ સુધીનો કોઈ પણ જવાબદારી બેંકની હશે તો સરકાર એની ગેરંટર છે, 1.5 લાખથી વધારેની બેંક ડિપોઝિટ હશે સરકાર એની કોઈ જવાબદાર નથી. હવે તમે સમજો આવી પરિસ્થિતિમાં સૌથી ખરાબ પરિસ્થિતિ શું થાય કે જો બેંકે પૈસા ન રિકવરી કરી શકી યા બેંક કોઈ કારણસર ડૂબી ગઈ તો 1.5 લાખથી વધારે ડિપોઝિટરને ભલે 5 કરોડની લોન ડિપોઝિટ તમારી પડી હોય 1.5 લાખ તમને નહીં મળે એવો કાયદો લાવવા જઈ રહી છે સરકાર. એટલે એવું લાગે છે કે બધું સરકાર જાણી જોઈને કે સિસ્ટમ ડિફોલ્ટ કરવાનો પ્લાનિંગ કરી રહી છે. એનપીએના કોઈ આંકડાકીય માહિતી છે આપની પાસે? જો 2014 2.1 લાખ 10 હજાર કરોડ જેવું આશરે એનપીએ હતું નેશનલાઇઝ બેંકોનો. આપણે જાણીએ છીએ
કે કોઈ પણ બેન્કિંગ સિસ્ટમમાં યા કોઈ પણ બિઝનેસ પ્રોસેસમાં થોડાક બેડ ડેટ્સ હોય, 3-4% જેવો બેડ ડેટ્સ કોઈ પણ ઇકોનોમીમાં એક્સેપ્ટેબલ હોય બેન્કિંગ સિસ્ટમમાં. અને આપણે દેશમાં પણ એવું જ હતું, પણ જ્યારેથી આ નવી સરકાર આવી છે, એવરી યર હર વર્ષે 2,00,000 કરોડનો એનપીએ વધ્યો છે. જે 2014માં 2,10,000 કરોડ એનપીએ હતો, એ આજ 31 ડિસેમ્બર 2017ના દિવસે 10,00,000 કરોડને આજુબાજુ પહોંચી ગયો છે. એટલે હર વર્ષે 2,00,000 કરોડ એનપીએ વધ્યા છે. હવે આવી પરિસ્થિતિમાં ઇકોનોમી પાછા આ બધા પાછળ આપણે શું કામ આ સરકારને જવાબદાર સોંપી છે? કોઈ કોંગ્રેસ વાળો છોડી જવાબદારી નથી આપતો. હું જવાબદારી એટલે આપું છું કે સરકારની પાછલી પોલિસીઓ આ સરકાર બનવા પછી ક્યાંક બિઝનેસ મોરલને તોડવાનું કામ કર્યો છે, ક્યાંક બિઝનેસ એન્વાયરમેન્ટને ખરાબ કરવાનું કામ કર્યો છે. સરકાર એક બાજુ ઈઝ ઓફ ડુઈંગ અને વાતું કરે છે, પણ સામે નોટબંધી, જીએસટી, આ બધે આપણી જે ફંડામેન્ટલ બેસિક ઇકોનોમી છે એને ડિસ્ટર્બ કર્યો છે. આજ કન્ઝ્યુમર પાસે પૈસા ન હોય તો આ લક્ઝરી આઇટમ ખરીદવા કોણ જશે? એટલે કન્ઝ્યુમર પાના હાથી પૈસા ખાલી થઈ ગયા, જેના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે અને બિઝનેસ નબળા પડ્યા છે અને એના કારણે બેન્કો નબળી પડી છે અને એનપી એના કારણે વધ્યો છે. અને પેલા 4 વર્ષમાં આ દેશના પ્રધાનમંત્રી માત્ર વાણી વિલાસ કર્યો છે, ખરા અર્થમાં કોઈ પણ પોલિસી મેટર પર સારા કામ નથી કર્યા. બેંક માટેના નીતિ નિયમોની વાત કરીએ તો, જ્યારે એક એક્ઝામ્પલ આપું તમને કે એક નાના માણસો જે છે, જેમ કે ખેડૂતો લોન ન ભરી શકવાને કારણે આઘાત કરતા હોય છે, અને બીજી બાજુ એક આવા મોટા માતા હોય છે કે જે લોકો આવા કૌભાંડો કરીને વિદેશ ભાગી જતા હોય છે, તો બેંકના નીતિ નિયમોમાં ક્યાંક ને ક્યાંક ભેદભાવ જોવા મળી રહ્યો છે? 100% તમારી વાત સાચી છે. બેસિકલી બેંકે કે બેન્કે છે ને એ અમને પાડાના વાંકે પખાલીને દામ જે કહેવાય છે ને આપણા દેશી ઉઠો, આ એવો કેસ છે. મોટા મોટા હાથીઓ છે એ કરોડો રૂપિયા લઈ જઈને અને પછી બેંક એના પાછળ દોડે તો બેંકને કે જો બંધ પૈસા ડિફોલ્ટર થઈશ તો તું ઉઠી જઈશ. જેમ આજ આ એક ખાલી તમે એક્ઝામ્પલ આપું કે PNBના મેસેજ ગયા કે PNB તૂટી ગઈ છે, તો 7,000 કરોડ રૂપિયા નુકસાન ખાલી PNBના શેરમાં થયું છે, શેર માર્કેટથી. એટલે આવા ન્યૂઝ બજારમાં જાય, પણ બેંક એટલે શું કરે કે નાના નાના વેપારીઓ છે, નાના નાના ધંધા કરવા ખેડૂતો હોય એમાં ખૂબ ફોર્સ કરે છે, નાના પૈસા રિકવરી કરીને ક્યાંક એવું બધા કે નંબર ઓફ બેડ લોન છે એ ઓછી બતાવવાની કોશિશ કરે છે. હવે આમાં કેવું હોય છે, તમને એક રિપોર્ટ આજથી 2 વર્ષ પહેલાં આવ્યું હતું, જેમાં એવું બતાવવાનું કે દેશના 13 માણસો પાસે આ દેશના 65% બેંકનો ડિસબર્સમેન્ટ છે, માત્ર 13 કસ્ટમર અને 65% લોન ડિસબર્સમેન્ટ. અહીંયા જે બતાવે છે કે આ એક આખો રિસ્ક ઝોનમાં આખી બેન્કિંગ ઇકોનોમી જતી રહી છે. અને આવા કેસમાં આ નાના માણસો પર પ્રેશર વધારવાની સરકાર કોશિશ કરે છે, પણ જ્યાં ધ્યાન રાખવાની જરૂર છે લોન ડિસબર્સમેન્ટ થઈને લોન કલેક્શન સુધી, ત્યાં સરકાર ધ્યાન આપી નથી. સામાન્ય માનવી આજ પણ બેંકમાં એક લોન લેવા માટે જૂતા ઘસાઈ જાય છે, એનો વારો આવતો નથી. આ લાવ, ઓ લાવ, ઓ લાવ, પેન કાર્ડ આપે તો કે પેન કાર્ડનો ફોટો બરાબર નથી આવતો કે બીજો પેન કાર્ડ કઢાવવા કે એને, પણ આજ એટલો 14,400 કરોડ રૂપિયા આપે ત્યારે એમ નથી કહેતા કે તમે જે નવો પેન કાર્ડ કાઢે એટલે ભલે ઘસાઈ ગયેલો પેન કાર્ડ. જી જી, આ આ ખરેખર કાયદાનો વ્યવસ્થા કથળેલી સ્થિતિ કહેવામાં આવે આમ જોવા જઈએ તો. અને જ્યારે બેંક ફરજામાં જતી હોય છે કે આવા કૌભાંડો થતા હોય છે, તેમાં નાના માણસોના પૈસા જે હોય છે બેંકમાં, એ લોકોને જે બલીના બકરા બનવાનું આવે છે, તો તેવા એ લોકોના પૈસાની કે એ લોકોની જે રોકડ રકમ પડી હોય છે તેની સિક્યોરિટી માટે સરકાર અને બેંકે શું કરવું જોઈએ? સૌથી પહેલા બેન્કિંગ પોલિસી બહુ ક્લિયર હોવી જોઈએ, બેંકના ગાઈડલાઇન્સ બહુ ક્લિયર હોવા જોઈએ. ક્લિયર છે, નથી એવું નથી. બેન્કિંગ પોલિસી ક્લિયર છે, બેંકના ગાઈડલાઇન્સ ક્લિયર છે, બધું ક્લિયર છે, પણ અધિકારીઓને મિલીભગતથી આખો આ કરપ્શનનો કેસ ચાલે. હું તમને અગેન કહું છું કે ક્યારે પણ કોઈ સરકારને બેંકના ફ્રોડ માટે દોષી ન ઠરાવવામાં આવે. બેંકનો દોષ, બેંક ખુદ દોષી, બેંકનો એડમિનિસ્ટ્રેશન દોષી, બેંકના એમડી, ડાયરેક્ટર, ઈડી દોષી હોય છે. નાની લોનો માટે બ્રાન્ચ મેનેજર લેવલથી ચાલુ થાય છે, બધાના અલગ અલગ ક્રિટેરિયા છે કે કેટલા રૂપિયા લોન આ આપશે, આના ઉપર અહીંયા અપ્રુવલ થશે, આના ઉપર અહીંયા અપ્રુવલ થશે, સિસ્ટમ છે બેંકની. પણ થાય શું છે કે આટલા મોટા લોન આપવા પછી ત્યાં ઉપર બેઠા લોકો ફ્રોડ કરી શકે એની શક્યતા. તમે જોજો આખી બેન્કિંગ સિસ્ટમ 4 ઓડિટ પ્રોસેસથી બહાર નીકળે છે, એને સ્ટેચ્યુટરી ઓડિટ આવે છે, કન્કરન્ટ ઓડિટ આવે છે, ઇન્ટરનલ ઓડિટ આવે છે અને RBI ઓડિટ આવે છે. એ 4 ઓડિટ પ્રોસેસ થવા પછી પણ અગર બેંકમાં આવા ફ્રોડ કરતા હોય તો બેંકના અધિકારી દોષી છે જ, પણ હું સરકારને એટલે દોષી માનું છું કે સરકારને બધું ધ્યાનમાં હતું. એના પછી આ ચોરોને છાવવામાં આવ્યો છે, પછી વિજય માલ્યા હોય કે પછી તમારા લલિત મોદી હોય કે નીરવ મોદી હોય કે ઋષિ અગ્રવાલ હોય. એટલે દોષ સરકાર ઉપર હું એટલે નાખું છું કે સરકાર આંખ આડા કાન કર્યા છે ને કુંભકર્ણ ઊંઘ ઊંઘતી હતી. સરકારની જવાબદારી એ હતી કે ટાઈમસર જેમાં આ ટાઈપના નોટિસ એના પાસે આવ્યા, તમને બહુ નવાઈ લાગશે કે 7 મહિના જે એક ફર્સ્ટ ઇન્ફોર્મેશન હરિપ્રસાદ જે MD હતો આ
કંપનીનો એને સરકારને રિટર્ન લેટર લખ્યો છે. એના પછી એ જ મહિનાના એન્ડમાં ઈપીએમઓમાં ગોલ્ડ મોનેટાઇઝેશન એક્ટનો એક પ્રેઝન્ટેશન થાય છે, જેમાં પ્રધાનમંત્રી એમ કહે છે કે હમારે મોદી સાહેબ બરાબર વો યહાં બેઠે હુએ હૈ. એટલે એનો નહીં એક કૌભાંડ નામ જો પ્રધાનમંત્રી બોલે છે. પીએમઓમાં આવા કોઈ કોઈ ફોર્ડના લેટર આવે પછી શું પીએમઓને એટલી જવાબદારી નથી બનતી કે આવા ટાઈપના લોકો એના પાર્ટિસિપેટ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ ના કરે? આ એક વસ્તુ સમજો, એક એલર્ટ હોય કે એક આતંકવાદી નામ ડિટેલ, આ માણસ આતંકવાદી છે નામ ડિટેલ્સ બધું આવી જાય અને એ લેટર પીએમઓમાં જાય, પછી આતંકવાદી મામલો પીએમઓને મળવા જાય તો શું પીએમઓ એને અંદર ઘૂસવા દેશે? આ ફાઇનાન્શિયલ ફ્રોડના મોટા આતંકવાદીઓ છે જે આજ તમારા મારા મહેનતના પૈસા બેંકો ભરેલા પૈસા લૂંટીને ભાગી જાય છે. એટલે આ ફ્રોડ તો સિરિયસ વસ્તુ છે. જે નાના માણસોની જે એની સિક્યોરિટી કેવી રીતે કરવી જોઈએ, જેમના પૈસા જેમની રોકડકામ જેમની આખી જિંદગીની જમા પૂંજી બેંકોમાં પડેલી હોય છે, એની સિક્યોરિટી માટે શું કરવું? જો નેશનલાઇઝ બેંક ઇન્દિરા ગાંધીએ જ્યારે નેશનલ બેંકો નેશનલાઇઝેશન કર્યું ત્યારે એમનો પાછળ ઉદ્દેશ્ય એ જ હતો કે એ સમયમાં પ્રાઇવેટ બેંકો બધી હતી દેશમાં, અને પ્રાઇવેટ બેંકો શું કરતી હતી કે એ લોકો મોટાઓને લોન આપતી, નાના માણસો લોન આપતી નથી. મહાજન પ્રથા આખા દેશમાં ઊભી થઈ ગઈ હતી, જેના કારણે નાના માણસો ચૂસાતા હતા, 10% નું 12% સુધી મંથલી વ્યાજ ભરતા હતા. એને ધ્યાન રાખીને ઇન્દિરાજીએ એ સમયમાં બધા પ્રાઇવેટ બેંકોને નેશનલાઇઝેશન કર્યું. નેશનલાઇઝેશનનો પર્પસ એ હતો કે એક સિસ્ટમ સ્ટ્રીમલાઇન થાય, સરકાર પોતે જવાબદારી લીધી, કોઈ બેંક તૂટી જશે તેના પૈસા અમે આપશું, એટલે બધું થયું હતું. પણ જે રીતે પાછલા સરકારોમાં ખાસ કરીને ઊંઘતા પ્રધાનમંત્રી, પહેલાં ઉડતા પંજાબ હતો, ઊંઘતા પ્રધાનમંત્રી છે, એ પરિસ્થિતિમાં એક પરિસ્થિતિ એવી વળસી છે કે જ્યાં સરકારનું ધ્યાન નથી રહ્યું, જે બેન્કિંગ સિસ્ટમ જે આ ઇકોનોમી સૌથી ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે. અને આજ નહીં, 2013, 2014, 2015, 2016 આ બધા વર્ષોમાં જે એક્સપર્ટ છે એમણે એસેસમેન્ટ કર્યું છે કે બેન્કિંગ ફાઇનાન્સ ઉપર થોડો કંટ્રોલ વધારવાની જરૂરત છે. અને એ પ્રમાણે સરકારની નવી આવતી, જે માન લો કે અમારી સરકાર પછી આ સરકાર આવી તો અમારા સરકારે એક રિપોર્ટ આપ્યો હતો આવો જાઓ કે ભાઈ તમે આ મેનેજમેન્ટ કંટ્રોલ પર થોડું ધ્યાન આપવાની જરૂરત છે, અને એ કર્યું. પણ એ રિપોર્ટ બધે અંદર જતા રહ્યા બોક્સમાં, ને મારે કંઈ ખોલીને ચેક જ નથી કર્યું, એના પર કોઈ એક્શન નથી લેવામાં આવ્યા. એટલે પોલિસી રિક્વાયરમેન્ટ એ છે કે સરકાર ફરજિયાત, માન લો કુદરત ન કરે કે બેંકમાં કંઈ થાય તો નાના માણસના પૈસા બધા જવાબદારી બેંક જે લીધેલી છે એને પૂરી કરે. જી ચોક્કસ, કૈલાશજી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતી એસટીએમની વિશેષ રજૂઆત. ફરી મળીશું કોઈ નવી ચર્ચા સાથે. મને આપો રજા. નમસ્કાર.